નવલી નવરાત્રિના નવ દિવસ સાથે ગરબાની રમઝટ દરેક ગુજરાતી માટે રાહ જોડાવતી પળ બની રહે છે. વિશેષ કરીને ઉત્તમ ફળ આપનાર દુર્ગાષ્ટમીનો આઠમનો પર્વ હોમ હવન સાથે માતાજીની આરાધના કરવા માટે શ્રેષ્ઠતમ મનાય છે. ત્યારે વિવિધતામાં એકતાના દર્શન કરાવતા સુરતના કડોદરાનગર ખાતે માઈ ભક્તો દ્વારા મા તારાનીને સ્થાપિત કરવામાં આવેલ પંડોલોમાં આરતી કરવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ વિસ્તારના ધારાસભ્ય શેશ્વરભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે દરેક પંડાલોમાં આરતીનો લાભ લીધો હતો. જો કે આઠમનો દિવસ હોય અને આખા દિવસ દરમિયાન દરેક સોસાયટીઓમાં આવેલ મંદિરો તેમજ માતાજીના પંડાલોમાં પૂજા અર્ચન સાથે હોમ હવન પણ રાખવામાં આવ્યો હતો. કડોદરા નગર મધ્ય સ્થિત માં ખોડિયાર મંદિર ખાતે પાલિકા કારોબારી અધ્યક્ષ શંકુરભાઈ દેસાઈ દ્વારા હવનની વૈધિ પર મા તારાનીને આઠમનો ભોગ ધરાવવામાં આવ્યો હતો, જ્યાં દેવી નવદુર્ગાના ગૌરી સ્વરૂપને આઠમના દિવસે વિશેષ અબીલ ગુલાલ કંકુ ગુગર હોમપડી સાથે ફળ ઇત્યાદિ અર્પણ કરવામાં આવ્યું હતું, જેની સાથે નગરસેવકના પરપોત્ર એવા માતાજીના બાલભક્તે પણ પૂજામાં બેસીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જે પ્રસંગે બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે હવન કુંડમાં પવિત્ર સામગ્રી હોમવામાં આવતા વિશેષ સુગંધનો અહેસાસ ઉપસ્થિત ગ્રામજનોએ કર્યો હતો. આઠમના દિને સમસ્ત કડોદરા નગર શક્તિની ભક્તિમાં લીન રહેતા વિવિધતામાં એકતા તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારતના સાક્ષાત દર્શન જોવા મળ્યા હતા. ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર દ્વારા કૃષ્ણનગર મહાલક્ષ્મી સોસાયટી શ્રીનિવાસ ગ્રીન સિટી તેમજ મહાદેવનગર સોસાયટી ખાતે માતાજીના પંડાલોમાં જઈને આરતીનો લાભ લીધો હતો. જે પ્રસંગે સંગઠન પ્રમુખ શૈલેષભાઈ શ્રીવાસ્તવ, ઉત્તર ભારતીય સેવા સંઘના પ્રમુખ અજીતસિંહ તેમજ પાલિકા પ્રમુખ સહિતના તમામ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. મિનિ ભારત મનાતા કડોદરા નગર ખાતે રાત્રિ આરતી સાથે જ માતાનો જય જયકાર ગુંજી ઉઠ્યો હતો. દરેક સોસાયટીઓમાં ઉપસ્થિત રહેલા દેશના તમામ રાજ્યોમાંથી આવેલા મા તારાનીના ભક્તોએ માતાજીની આરાધના માટે કોઈ કસર રાખી ન હતી. શું ભાષા, શું ધર્મ, શું પક્ષ, શું વિપક્ષ, અહીંયા સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે માતાજીના પુત્રની ભાવના કેળવવાની સાથે મા તારાની સૌ કોઈની સુખ શાંતિ અને તંદુરસ્ત આરોગ્ય તેમજ દરેકની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી. જે અતૂટ શ્રદ્ધા તેમજ સાચા હૃદય સાથે કરાયેલ પ્રાર્થના આજરોજ નવમી નવરાત્રિએ આદ્યશક્તિ માતા સિદ્ધિદાત્રી દેવી પૂર્ણ કરશે, જેમાં કોઈ બહેમત નથી. કેતન પટેલનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ચલથાણ.